वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। लोया धाम मंदिर में प्रत्यक्ष विराजमान पीवड़ा श्री घनश्याम महाराज ना अति पवित्र सानिध्य में आज रोज जया एकादशी ना आ पवित्र दिवसे अपने समूह में धून करी वचनामृतनु समूह वांचन पारायण कर्यो। आवो भक्तो एक नानी अति अमूल्य सागरनी वात आपने श्रवण करिए। ગઈકાલની કથામાં પ્રસંગ ચાલતો હતો જે ખપવાળો છે, જેને ભગવાન અને ભગવાનના સંત અને ભક્ત એને રાજી કરવાનું તાન છે, એવો જીવ જ ભગવાન સુધી પહોંચે છે। એ સિવાય આ બ્રહ્માંડના સુખ ભોગવાનું, વિરાટ નારાયણના ઐશ્વર્ય મેળવવાનું કે પ્રકૃતિ પુરુષ સુધીના વૈભવ પામવાનું જેને તાન છે, આ બધા તાન ભગવાન સુધી પહોંચવામાં અવરોધ કરે છે। હરિચરિત્રામૃત સાગરમાં ભગવાન શ્રીહરિએ વારંવાર એક વાત કરી છે, આપણે આપણા અંતરમાં તપાસ કરવો જોઈએ, શું આપણને મહારાજને રાજી કરવાનો ખપ છે, સંતોને રાજી કરવાનો ખપ છે। આપણા શાસ્ત્રોમાં દેશી ભાષામાં લખાયેલો આ શબ્દ ખપ સમજવો થોડો અઘરો છે, એને સમજવા માટે આજની કથામાં આવો એક સરસ મજાની નાની સાગરની ચોપાઈ સાથે કથાનો પ્રારંભ કરીશું। गरजु बिनन हरि हित लावे, गरजु पास सहजे चली आवे। गरजु बिनन हरि हित लावे, गरजु पास सहजे चली आवे। जे शब्द आपणे श्रवण करीए छीए खप, એના માટે જુદા જુદા શબ્દો વપરાય છે। ગરજ ગરજો બિના હરિ હિત લાવે, ગરજો બિના હરિ હિત લાવે, ગરજો પાસ સહેજે ચલી આવે, ગરજો પાસ સહેજે ચલી जो को कबू दिए न मेली। गरजो के हरी होत बेली, गरजो
ભગવાન કોના ઉપર હેત કરે છે, કોના ઉપર રાજી થાય છે, સામે ચાલીને કોની ભક્તિને સ્વીકારે છે, કોના પ્રેમને સ્વીકારે છે, કયા ભક્તની સહાય રક્ષા ભગવાન કરે છે, અને ભગવાન કોને માફ કરે છે, ચાર પ્રશ્નોનો જવાબ એક શબ્દમાં છે, જે સત્સંગમાં ગરજુ બને છે તેને. અતિ અદ્ભુત વાતો છે. આપણા શાસ્ત્રોમાં વચનામૃત ગ્રંથ અંત્ય પ્રકરણનું 27મું, જે હરિભક્તને ભગવાનની ભક્તિનો ખપ તથા સંત સમાગમનો ખપ હોય, કયા કયા ખપ? એક ભક્તિનો ખપ અને બીજો સંત સમાગમનો ખપ. ગઈકાલે કથામાં રાત્રે આપણે સાંભળ્યું હતું, ખપ એટલે શું? દેશી ભાષામાં કહ્યું હોય તો ભૂખ, ભડભડતી ભૂખ લાગે ને એને શું કહેવાય? ખપ. અમુક વાત અમેરિકામાં સમજાવવી થોડી અઘરી એટલા માટે છે, ભૂખ 12 વાગે લાગી હોય અને 4 વાગે ભોજન મળે તો એને ખબર હોય ભૂખ કેવી હોય, પણ ભૂખ 12 વાગે લાગવાની છે અને સવારે 7 વાગે જ ફ્રીજ ભરેલું હોય તો એને ખબર ન પડે. ગુણાતાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું, ભીમનાથના રાંકા એને જેવો ખપ છે એવો જો મોક્ષનો ખપ જાગે ને તો કામ થઈ જાય. ગઈકાલની કથામાં આપણે એક બે વાત સાંભળી હતી, કોઈકને ભોજનનો ખપ, કોઈ ભૂખ્યો માણસ હોય, ખાવાનું મળ્યું ન હોય, તડફડતો હોય. આપણે સત્ય ઘટના સાંભળી હતી ગઈકાલે, અહીંયા અમેરિકામાં થોડે આગળ હઈટીની અંદર આજ એવા માણસો છે ઝાડના પાન ખાઈ જાય છે, એવા માણસો છે ખાવા નથી મળતું, તડફડે છે. મેં વિડીયો જોયો છે, આપણા ડૉક્ટર તેજસ ભગત હમણાં હઈટીમાં ગયા હતા, એમણે મને બતાવ્યો, ધૂળની મુઠ્ઠી ભરી ભરી, અને આપણે જે મીઠાઈ ખાઈએ ને ડૉક્ટર સાહેબ, એમ ધૂળ ખાઈ છે. વિચારો, આપણને એટલી દયા આવે, એ પણ આપણા જેવા માણસો છે, એની પાસે પણ આપણા જેવું શરીર છે, એની પાસે પણ આપણા જેવી શક્તિ છે, એની પાસે પણ આપણા જેવી બુદ્ધિ છે, ફક્ત એની પાસે યોગ નથી. ભગવાનને તાળીઓથી વધાવો, તમને ને મને યોગ ભગવાને આપ્યો છે, યોગ. આ વાતાવરણ જે મહારાજે આપ્યું છે ને, હમણાં એક આપણા સારા હરિભક્ત કંડારી ગામના ઘનશ્યામભાઈ, તમે બધા ઓળખો, હાર્દિક ભગતના મામા, એમનો ફોન આવ્યો, એમની દીકરીને મેડિકલમાં એડમિશન લેવું હતું, એટલે એમની ફોનમાં વાત પૂરી કરી. ગુરુજી ગાડીમાં, અમે સંતો બધા હતા, લાલજી ભગત હતા, હસતા હસતા કહેતા હતા. ગુરુજી હસતા હસતા બોલ્યા કે આ દેશમાં મહારાજે કેવો યોગ આપ્યો કે ઇન્ડિયામાં બળદ ગાડા હાંકવા પડે એવી દશા હતી, એ બધા અહીંયા ડોક્ટરો થઈ જવાના, લો BMW માં ફરવાના. ભગવાને બધું આપ્યું છે, એના કરતા યોગ જે આપ્યો છે, સાનુકૂળ વાતાવરણ જે આપ્યું છે, આ ભગવાનની મોટી કૃપા છે. ગીતાજીમાં એટલા માટે કહ્યું, દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામુપ યાંતિ, ત્યાં યોગ પરમાત્મા સર્જે છે, સાનુકૂળતા ભગવાન સર્જે છે, સારું વાતાવરણ, સારું એન્વાયરમેન્ટ આ ભગવાનનું આપેલું છે. ગઈકાલે કથામાં આપણે વાત શ્રવણ કરી, ભોજનની ભૂખ કેવી હોય, ગઈકાલે આપણે વાત શ્રવણ કરી, ભણવાની ભૂખ કેવી હોય. અમેરિકામાં આ બધી વાતો હવે ઓછી સમજાય, પણ અમેરિકામાં સમજી શકાય એવી વાત, ડોલરની ભૂખ. કઈ ભૂખ? તમે બધા સમજી ગયા, બરાબર કે નહીં? અહીંયા મંદિરની સામે એક દુકાન છે, હમણાં તો મેં ગયા નથી, પણ પહેલા ઘણી વાર દુકાનમાં હું ને ધ્યાન સ્વામી ગયા છીએ. શિલ્ડ બનાવવાની એક દુકાન છે, ત્યાં એક વૃદ્ધ માણસ કામ કરે છે, એની 90 કે 91 વર્ષની ઉંમર છે, ડોસો આખો વળી ગયો છે વાકો,
તો પણ હજી ક્યાં જોબ કરે છે? ડોલરની ભૂખ માણસને છે, પૈસાની ભૂખ માણસ છે. અને કેવી ભૂખ છે તમે જો, બે જોબ કરે ને ત્રીજી મળે તો? 50 વર્ષે માણસ જોબ કરે સમજી શકાય, પણ 85 વર્ષે પણ? ડોલરની ભૂખ છે. પુત્ર કલત્ર સુમિત્ર ચરિત્ર ધરાધન ધામ હે બંધન ઝીકો બારહી બાર વિષય ફલ ખાત અઘાતન જાત સુધારસ ફીકો આનવો સાન તજો અભિમાન કહી સુન કાન ભજો સિય જીકો પાય પરમપદ હાથસો જાત ગઈ સો ગઈ અબ રાખ રહી કો. આપણા શાસ્ત્રોમાં કેવું અદ્ભુત લખ્યું, આ જગતમાં જે કંઈ ભેગું કર્યું છે, પુત્ર હોય, કલત્ર હોય, પત્ની હોય, મિત્ર હોય, દારા હોય, આ બધી જ વસ્તુ ગુણાત્યાનંદ સ્વામીના શબ્દોમાં કહીએ ને, જ્યાંથી અચાનક ઉચાળા ભરવાના છે એના માટે આટલું બધું કરીએ છીએ, અને જ્યાંથી આપણે ઉચાળા ભરવાના જ નથી એના માટે કશું કરતા નથી, એનાથી મોટું અજ્ઞાન કયું? મારે વાત સમજાવી છે તમને, અદ્ભુત વાત છે. ખપ, ખપ એટલે ભડભડતી ભૂખ. હજી ભૂખ એટલે શું? તમને જે વાતની જરૂરત મહેસૂસ થાય એને ભૂખ કહેવાય. શું કહેવાય? જે વાતની ઉણપ તમને અનુભવમાં આવે. તમે ભરપેટ જમીને બેઠા હો ત્યારે ભૂખ શું છે ખબર ન પડે, પણ પેટ ધીરે ધીરે ખાલી થાય, અંદર ઉંદર ફરવા મળે, ખબર છે ને ઘણાના પેટમાં. આજે ઉપવાસ કર્યો હોય તો ખબર પડે, એકાદશીમાં 11 પ્રકારનું ફરાળ કર્યું હોય, 11 રસ, કેટલા રસ આપણે? હા, અમારા સંતોમાં ઓલવેઝ સંતો 5 વાગે જાગતા હોય, 5:30 જાગતા હોય, 6 વાગે જાગતા, પણ એકાદશીના પારણા હોય ને ત્યારે કેટલા વાગે જાગે? બધા બોલ્યા, 3 વાગેથી ચાલુ થઈ જાય. એ કોણ જગાડે વેલા? અનુભવ છે એટલે કહીએ ને દાદા. જે વસ્તુની ઉણપ અનુભવાય, ખબર પડે કે આ જોશે જ, હવે નહીં ચાલે એના વગર, મરી જશું, એને ભૂખ કહેવાય. પૈસાની ભૂખ માણસને છે આવી. સ્ત્રી પુત્ર સંસારના વ્યવહાર, બિઝનેસ, નોકરી ધંધા બધાની ભૂખ આવી છે. અને જ્યારે માણસને ભૂખ જાગે ને ત્યારે શું થાય, એના લક્ષણ કેવા હોય, એની આ ચર્ચા વચનામૃતના આધારે આપણે કરીશું. શ્રીજી મહારાજ કહે છે, જે હરિભક્તને ભગવાનની ભક્તિનો ખપ તથા સંત સમાગમનો ખપ હોય તો તે ગમે તેવો પોતાનો સ્વભાવ હોય તો તેને ટાળીને જેમ તે સંત કહે તેની મરજી હોય તેમ વર્તે. તે સ્વભાવ તો એવો હોય, ચેતન્ય સાથે જડાઈ ગયો હોય તો પણ તેને સત્સંગના ખપવાળો ટાળી નાખે છે. કોણ ટાળી નાખે છે? તે ઉપર પોતાની વાર્તા કરી, પોતાના અનુભવની વાત મહારાજે કરી. અમારો પ્રથમ ત્યાગી સ્વભાવ હતો. ત્યાગી એટલે કેવો સ્વભાવ હતો? વચનામૃતમાં મહારાજે વાત કરી, ગોદોહન માત્ર અમે એક જગ્યાએ ન રહેતા, અમને જમીનનું બંધન થાય, સ્થાનનું બંધન થાય, એટલે સવારે ગાયને દોવાનો સમય થાય ત્યારથી સાંજે રાત્રે ગાયને દોવાય એટલો સમય, એટલે એક દિવસ પણ શ્રીજી મહારાજ એક ઝાડ નીચે રોકાતા નહીં, એક ગામમાં રહેતા નહીં. આવો વૈરાગી, વિતરાગી, ત્યાગી સ્વભાવ મહારાજનો, પોતાના અનુભવની વાત કરે. આવો અમારો સ્વભાવ હતો, આવી અમારી આદત પડી ગઈ હતી, પરંતુ ખપ જાગ્યો. શું થયું? આવો અમારો પ્રથમ સ્વભાવ હતો, પરંતુ શ્રી રામાનંદ સ્વામીના દર્શનનો ખપ હતો. તો મુક્તાનંદ સ્વામીને આજ્ઞાને અનુસારે વર્ત્યા, પણ અમારા મનનું ગમતું કાંઈ કર્યું નહીં. અધીરા બની ગયા છે રામાનંદ સ્વામીના દર્શન માટે, ઉદાસ થઈ ગયા. મુક્તાનંદ સ્વામી ટકોર કરી, નીલકંઠ વર્ણી, ગુરુની આજ્ઞા વિના ગુરુના દર્શન કરવા ન જવાય, પત્ર લખ્યા, ખબર છે ને? પત્ર લખ્યા, રામાનંદ સ્વામીનો જવાબ આવ્યો, ગોવિંદરામ પત્ર લઈને આવ્યા, નીલકંઠ વર્ણી રાજી હતા, જવાબમાં સ્વામી એમને આજ્ઞા આપી હશે. પત્ર ખોલે, વાંચે, રામાનંદ સ્વામી પણ એવા કુશળ સદગુરુ હતા, ભલે નીલકંઠ વર્ણી ભગવાન હતા, જાણતા હતા, પણ એક શિષ્ય અને સદગુરુનો નાતો કેવો હોય? રામાનંદ સ્વામીએ શું કર્યું? નીલકંઠ વર્ણીને પત્રમાં લખ્યું હતું
કે વરણીરાજ અમે તો ભૂજ છીએ, અમારા દર્શનની ઉતાવળ ન કરશો, આ સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલાને બાથ ભરીને રહેવું પડશે. તાળીઓથી વધાવો આવા સદગુરુ હોય ને, ત્યાં નીલકંઠ વરણી, ત્યાં મુક્તાનંદ સ્વામી, ત્યાં રામાનંદ સુખાનંદ સ્વામી, આવા સંતો થાય. અમારે ત્યાં આવીશ તો રાડો ઘડિયાળ લઈ દેશું, હા, અમારે ત્યાં સાધુ બનીશ તો વર્ષમાં એકવાર તને મોકલશું ઘરે, વાંધો નહીં દાદા, ત્યાં પાણી થાય. મહારાજ કહે છે અમને સત્સંગમાં રહ્યાનો ખપ હતો, રામાનંદ સ્વામીના દર્શનનો ખપ હતો. રામાનંદ સ્વામીનો પત્ર મળ્યો, લોયાનું ત્રીજું વચનામૃત મહારાજ થાંભલાને બાથ લે છે. મુક્તાનંદ સ્વામી વગેરે હસી પડ્યા. ગોવિંદરામે કહ્યું, અરે નાના વરણીરાજ, તમે વાત ન સમજ્યા, આ થાંભલાને બાથ લેવાની વાત નથી કરી, તો આ મુક્તાનંદ સ્વામી છે ને સત્સંગનો સ્તંભ છે, હવે તમારે મુક્તાનંદ સ્વામી જેમ કહે ને એમ કરવું પડશે, ત્યારે રામાનંદ સ્વામીના દર્શન થશે. અને નીલકંઠ વરણીએ 9 મહિના સુધી, ખબર છે ને, વરણી છાણ લઈ આવો તો છાણ લેવા ગામમાં જાય, ગોબર લેવા જાય, માથે ટોપલા મૂકીને લાવે. શા માટે? થોડું બોલો, થોડું જોરથી બોલો. અમારા એક બહુ મોટા ડોક્ટર કરજણ, આખું જેનું નામ જાણે, હું નામ સાથે વાત કરું તો એ વાંધો નહીં, ડોક્ટર શૈલેન્દ્રભાઈ, કેટલા નામ જાણે છે એમનું, ઊંચી આંગળી કરો. ધમધમતું દવાખાનું, કરજણ તાલુકામાં એનું દવાખાનું હતું, ત્યાં સુધી એની કોમ્પિટિશનમાં કોઈ ઊભા ન રહી શકે. એની વાણી એવી મીઠી, એનો ઈલાજ એવો ચમત્કારી, મને યાદ છે 50% તો એની વાણી સાંભળી લોકો સાજા થઈ જાય. હસબન્ડ વાઈફ બે ડોક્ટર હતા લગભગ, આખા પરિવારને અમેરિકાના વિઝા મળ્યા. ઉત્સાહમાં આખું દવાખાનું બિઝનેસ બધું વેચી તાત્કાલિક અમેરિકા આવી ગયા. મોટા સપના હતા કે હવે ડોલર કમાશું. એમણે પોતે રડતા રડતા વાત કરી હતી, એટલે નામ સાથે આજે યાદ કરીશ, કે સ્વામી આ બધું છોડીને આવી ગયા, હવે ત્યાં જવાય એવું નથી, અને ડોલરને બોલો ખીચડી ભૂલાતી નથી અને પીઝા પચતા નથી. આ દેશી વિદેશી કહાની છે. ખપ જાગે ને ત્યારે શું ન થાય, મહારાજનો આશય છે. જ્યાં ખાસડા સંત તણા પડે છે, ત્યાં બેસવામાં રગજો જડે છે, માને મહાભાગ્ય તણો પ્રકાશ, જો કલ્યાણની જો ઉરહોય આસ. સાધુના પગરખા પડ્યા હોય ને ત્યાં બેસવા મળે ને, તો પણ જેને કલ્યાણનો ખપ હોય ને તો એમ માને મારા મોટા ભાગ્ય છે. સાહિત્યકારો એક સત્ય વાર્તા લખી છે. એક ટ્રેનમાં સ્ટેશન આવ્યું, ટ્રેન ઊભી રહી. તમે લગભગ ટ્રેનમાં ઇન્ડિયામાં બેઠા હશો એટલે જોયું હશે, જ્યાં ટ્રેન ઊભી રહે એટલે ફટાફટ ત્યાં પેલા વેપારીઓ બધા હોય, વેચવાવાળા, કોઈ ચણાવાળો હોય, કોઈ મમરાવાળો હોય, કોઈ પાઉભાજી, બધા ચડી જાય ઉપર. એને તેમ 5 મિનિટમાં ઘણું બધું કામ કરવું હોય, એનું વેપાર કરવો હોય. વડોદરા જેવું મોટું જંકશન, ટ્રેન ઊભી રહી, ફટોફટ આ ફેરિયાઓ બધા ટોપલાઓ લઈ ચડી ગયા. એમાં એક નાનો દીકરો પાણી ઠંડા ઠંડા પાણી પાણી ઠંડા કરતા કરતા બૂમો પાડતા પાડતા ઉનાળાના દિવસો ઠંડુ પાણી લઈને બેસી ફરે છે, આટા મારે છે. એમાં એ ડબ્બામાં બેઠેલા એક માણસે પેપર વાંચતા વાંચતા બૂમ પાડી, અરે ઓ લડકે યહાં આવો, પાણી ઠંડા હે ક્યા? અરે સાહેબ દેખ લીજીએ, બહુત ઠંડા હે. કિતના દામ હે? રૂપિયા કા એક ગિલાસ. આધે રૂપિયા મેં દોંગે? છોકરો બોલ્યા વગર, જવાબ આપ્યા વગર આગળ જ નીકળી ગયો. શેઠે ફરી બૂમ પાડી, અરે ઓ બચ્ચે સુનો સુનો. છોકરાએ સાંભળ્યું જ નહીં. બીજા ત્રીજા માણસે કહ્યું કે દીકરા તને બોલાવે છે, જો તારો વેપાર થશે જવાબ તો આપ. ત્યારે નાના દીકરાએ કહ્યું કે સાહેબ સમય ઓછો છે, મારી પાસે આટલું જ પાણી છે, હમણાં ટ્રેન ચાલુ થઈ જશે. જેને તરસ લાગી હોય ને એ પૈસા પૂછવા ન જાય, અને પૈસા પૂછવા જાય ને એ તરસ વિનાનો છે. એ મારો સમય ને એનો સમય બેયનું બગાડશે કામ, એના કરતાં એને એની જગ્યાએ રહેવા દો, મને મારું કામ કરવા દો.
તરસ વિનાના માણસને પાણી પાવું ને એ અઘરું હોય છે. ભૂખ વિનાના છોકરાને ભોજન કરાવવું ને માને ખબર હોય. નાનો દીકરો હોય, જમવા બેસતો ન હોય, આખા ઘરને જમવું હોય, એને રમવું હોય, ખબર છે ને તમને? જેટલા દીકરા નાના હશે બધા શ્રુતિ ભગતને બધાને ખબર હશે, નાના છોકરાને જમાડવો ઘરમાં એક કામ હોય છે, અને સમયસર જમાડવો, એને થાળ બોલવો પડે, આંખો લાલ કરવી પડે ઘણીવાર, ત્યારે માંડ માંડ છોકરો જમ, કેમ કે એને ભૂખ નથી. ખપ વિનાના માણસ આ દુનિયામાં ઘણા બધા આપણે ઓળખી શકીએ, પણ સત્સંગમાં આપણે ખપવાળા છીએ કે નથી, આ બહુ મોટો પ્રશ્ન છે. મુક્તાનંદ સ્વામી નાના હતા, સહજ વૈરાગ્ય હતો, ઘરનો ત્યાગ કરી, પરિવારનો ત્યાગ કરી સ્વામી ધાંગધ્રામાં જાય, ત્યાંથી વાંકાનેર આવે, ત્યાંથી સરદારમાં આવે, કેટલા સદગુરુઓને બદલે છે, મને કલ્યાણ કરે, આને આ જન્મે કરીને પરબ્રહ્મનો ભેટો કરાવે એવા કોઈક સદગુરુ મળે, આવી સ્વામીના હૃદયમાં એક પ્યાસ છે, ભૂખ છે. સરદારમાં તુલસીદાસજીના ચોરાના મહંત બન્યા, રામાયણની કથા કરતા, આખું સરદાર ગામ ભેગું થતું. એવામાં રામાનંદ સ્વામી પધારે, પહેલી વાર રામાનંદ સ્વામીનું નામ સાંભળ્યું, રામાનંદ સ્વામીની સાધુતા વિશે સાંભળ્યું. મુક્તાનંદ સ્વામી ત્યાં ગયા કથા સાંભળવા માટે, એમના ગુરુ તુલસીદાસજીને ન ગમ્યું, રામાનંદ સ્વામીને ધમકી આપી, અને પોતાના શિષ્ય મુકુંદદાસ એટલે મુક્તાનંદ સ્વામી એમને પણ ધાક ધમકીથી જવા માટે ના પાડી. રામાનંદ સ્વામી ના પાડી, મુકુંદદાસ તમારા ગુરુને ન ગમે તો તમે કથામાં ન આવો તો સારું. મુકુંદદાસ પાછળ નવેડામાં, નવેડો શબ્દ સમજો ને તમે સૌરાષ્ટ્રના માણસો, જ્યાં પેશાબ કરવાની ટોયલેટ જવાની જગ્યા હોય આવી અગોચર જગ્યામાં રાત્રે ઊભા ઊભા ખાનગીમાં રામાનંદ સ્વામીની કથા સાંભળતા. શું હતું થોડું બોલો. અને આપણે ક્યાં બેઠા બેઠા કથા સાંભળીએ? પછી તો મુક્તાનંદ સ્વામીને સમજાઈ ગયું આ સાચું છે ને આ ખોટું છે. તુલસીદાસજી રજા આપતા નહોતા, રામાનંદ સ્વામી આકરી કન્ડિશન મૂકી, તમારા ગુરુ રજા આપે તો રાખું, બાકી રાખું નહીં. મુક્તાનંદ સ્વામીને ડ્રામા કરતા બહુ જોરદાર આવડતું, એવું તો આપણે ઘણી વાર જોયું. સ્વામીએ પછી શું કર્યું, રામ કી ચીડિયા રામ કા ખેત, ખાઓ ચીડિયા ભર ભર પેટ, આખો આશ્રમ ખુલ્લો મૂકી દીધો, જે આવે ને જે જોઈએ ને, કોઈ કિલો અનાજ માગે ને 5 કિલો આપી દેવાનું. કોઈ ગુરુને આવું ગમે? તુલસીદાસજીએ કીધું, હાથ જોડું તને, પગે લાગું તને, કા આ છોડ ને કા મને છોડ. મુકુંદદાસ કે તમને છોડવા તૈયાર છું ને આ કામ એ બધું છોડી દઉં, પણ મને ચિઠ્ઠી લખી આપો કે હું આને રાજી ખુશીથી રજા આપું છું, આ બે શબ્દ લખી આપો. તુલસીદાસજીએ લખી આપ્યું, ચિઠ્ઠી લે રામાનંદ સ્વામી પાસે જાય. સાંભળજો હા, આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામી મહંત છે, આટલી લાંબી યાત્રા કરી છે, આટલી પરિસ્થિતિમાંથી પસાર થઈને રામાનંદ સ્વામી પાસે આવ્યા છે. બંધિયા ગામમાં પહોંચ્યા, રામાનંદ સ્વામીને બધી વાત કરી, સ્વામીએ ઠપકો આપ્યો, તમારા ગુરુની આજ્ઞા લઈને આવ્યા છો? હા સ્વામી. ક્યાં છે બતાવો? ચિઠ્ઠી આપી. સ્વામી રાજી થયા, ચાલો આજ્ઞા લઈને આવ્યા, અમે બહુ રાજી છીએ, બોલો શું ઈચ્છા છે? સ્વામી તમારી સાથે રાખો. સ્વામી કે અમારી સાથે રહેવું છે કે અમે કહીએ એમ કરવું છે? સ્વામી તમે કહો એમ કરવું છે. શું કહ્યું? તમે કહો એમ કરવું છે. ત્યારે એ જ સભામાં સામે બંધિયા ગામના મૂળુભાઈ બેઠેલા, એને ત્યાં કોઈ નોકર નહોતો એટલે દુઃખી હતા. રામાનંદ સ્વામીએ કહ્યું, આ મૂળુભાઈને ત્યાં હળ હાંકનાર કોઈ માણસ નથી, તમે હમણાં એને ત્યાં ખેતરમાં જાઓ, એનું હળ હાંકો, થોડા દિવસ રહો, પછી અમે તમને બોલાવીશું. સાધુ થવા આવેલા, મહંતાઈ છોડીને આવેલા, આટલો મોટો ત્યાગ કરીને આવ્યા હતા, એને ક્યાં મોકલ્યા? થોડું જોરથી બોલો. હળ હાંકવા મૂળુભાઈને ત્યાં મોકલ્યા. એ મુકુંદદાસ રાજી થઈને ત્યાં ગયા, ત્યાં રહ્યા. રામાનંદ સ્વામીને ખબર પડી ગઈ, આ તો 24 કેરેટ ગોલ્ડ છે, આટલી આટલી કસોટી કરી છતાં એનો રંગ ઝાંખો નથી પડતો, છતાં એનો ઉત્સાહ ઉતરતો થતો નથી. રામાનંદ સ્વામી રાજી થયા, દીક્ષા આપી, મુક્તાનંદ સ્વામી નામ પડ્યું, અને આજે આપણા આદિ ગુરુ મુક્તાનંદ સ્વામીની આ ઘટના છે. વિચારો, વચનામૃતમાં શ્રીજી મહારાજ બોલ્યા, આ મુક્તાનંદ સ્વામીને
અમે લોજમાં પ્રથમવાર દીઠા, મહારાજના શબ્દો, અમે લોજમાં પહેલી વાર જોયા, ત્યારથી તે આજ દિવસ સુધી સત્સંગમાં ચડતો ને ચડતો રંગ છે. પણ સ્વામીને શું હતું? થોડું જોરથી બોલો. ખપ. વિચાર માગી લેવો પ્રશ્ન છે. આપણા શાસ્ત્રોમાં એટલી સરસ વાતો છે. સર્વનિવાસાનંદ સ્વામી હતા, અમદાવાદ મંદિરના મહંત હતા. સ્વામીને 50 સાધુ અને 10 પાર્ષદો એટલે 60 જણાનું મંડળ હતું. આટલા મોટા ગુરુ હતા, મહંત હતા, સદગુરુ હતા. આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ એમના અતિ કૃપા પાત્ર હતા. એકવાર સર્વનિવાસાનંદ સ્વામીને અંતરદૃષ્ટિ થઈ, ઘણા બધા સંતો પાસે એમણે સાંભળેલું કે શ્રીજી મહારાજનો રહસ્ય અભિપ્રાય શું છે, સમજવું હોય તો ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવો પડે. સ્વામીને એમ થયું, આ બધું ત્યાગ કરી અમે સાધુ થયા, આ મહંતાઈ, આ ચેલાઓ, આ વસ્તુઓ, આ વ્યવહાર, આ કારભાર, આ શા કામનું? ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે અમદાવાદ દેશ છોડી વડતાલ જવા માટે સ્વામી તૈયાર થયા. કથા ઘણી લાંબી છે. ખપ કોને કહેવાય? ભગવાનને પામવાની ભૂખ કોને કહેવાય? ભગવાનને મેળવવાનું તાન કોને કહેવાય? ભગવાનને રાજી કરવા માટેની ઈચ્છા કોને કહેવાય? આપણે બોલીએ છીએ ખરા, હે મહારાજ રાજી રહેજો, સ્વામી રાજી રહેજો, પણ કરીએ છીએ એવા ખરા રાજી થાય? આ જગતમાં આપણે એટલા બધા એક્યુરેટ થઈને રહીએ છીએ, એટલા બધા સાવધાન થઈને રહીએ છીએ. આખી દુનિયાનું બધું કામ છે ને ગરજ, સ્વાર્થ, ખપ એના આધારે ચાલે છે. મેનેજમેન્ટનું સૂત્ર છે, તમને ખબર છે કે ડિમાન્ડ એન્ડ સપ્લાય ગોઝ ટુગેધર. ડિમાન્ડ હોય તો સપ્લાય થઈ શકે ને. જગત આખું આ સૂત્ર ઉપર ચાલે છે. જ્યાં ગરજ નથી કરવાની ત્યાં આપણે ગરજુ થઈએ છીએ, જ્યાં ગરીબ નથી બનવાનું ત્યાં આપણે ગરીબ બનીએ છીએ. વાલા ભક્તો, આ સત્સંગમાં દાસના દાસ થવું આપણે બોલીએ છીએ એના માટેનું પાયાનું સૂત્ર છે, સત્સંગમાં ગરજુ બનીએ, સત્સંગમાં ગરીબ બનીએ, તો સમજો આપણે દાસ થઈ ગયા, દાસના દાસ થઈ ગયા. જે મુક્તાનંદ સ્વામીએ કામ કર્યું, જે સર્વનિવાસાનંદ સ્વામી આટલા મોટા સંત હતા. કેવી વાત છે જુઓ, તમે ધ્યાનથી સાંભળો. અયોધ્યા પ્રસાદજી મહારાજે ના પાડી કે સ્વામી તમારામાં ન્યૂનતાવાળી શું છે. સ્વામીએ કહ્યું, બાપજી અમે આ ભગવી ચૂંદડી પહેરી છે ને કલ્યાણ માટે પહેરી છે, મહંતાઈ માટે નહીં, ચેલાઓ માટે નહીં, આ વહીવટ માટે નહીં. મહારાજશ્રી તમે રાજી રહો. આચાર્યશ્રીએ ઘણી ના પાડી છતાં પોતાના બધા શિષ્યોને પોતા પાસે ચરણારવિંદ હતા પ્રસાદીના, એક એક જોડા આપી દીધા, બધાને ત્યાં રહેવા કહ્યું. અને સર્વનિવાસાનંદ સ્વામી અમદાવાદ દેશ, શિષ્યો, મહંતાઈ બધું છોડી વડતાલ ગયા. ગોપાળાનંદ સ્વામીને દંડવત કર્યા, સ્વામી રાજી થયા. સ્વામીને બધી વાત કરી. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, સાધુ અમે તો કોઈ સાધુને હવે શિષ્ય તરીકે રાખતા નથી, અમે છોડી દીધું છે. સર્વનિવાસાનંદ સ્વામી ઉપર તો વીજળી પડી. સ્વામી રડી પડ્યા, કરગરવા લાગ્યા, સ્વામી હું અમદાવાદ દેશ છોડી આચાર્યશ્રીએ ના પાડી છતાં હું આવ્યો છું, દયા કરો. સ્વામીએ કહ્યું, મારા શિષ્ય પુરુષાનંદ સ્વામી છે, એને મેં બધું સોંપી દીધું છે. તમારામાં શ્રદ્ધા હોય, ખપ હોય તો પુરુષાનંદ સ્વામીના મંડળમાં તમે રહો અને મારો સમાગમ કરજો. આટલા મોટા મહંત, આટલી મોટી મહંતાઈ છોડીને આવેલા ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે સ્વામીના શિષ્યના શિષ્ય થઈને રહ્યા અને દાસના દાસ થઈને રહ્યા કહેવાય? વિચારો. હે માણસને થોડું નમતા આવડી જાય, નમતા શું નમે તે સૌને, થોડું બોલો. પણ આપણે નમવાનું થાય તો? આજે માણસ આત્મહત્યા શા માટે કરે છે? ઝૂકી નથી શકતો. આજે આતંકવાદ શા માટે ફેલાયો છે? માણસ કોઈ જગ્યાએ નિખાલસ થઈ નથી શકતો, ગુલામ બની નથી શકતો, ગરીબ બની નથી શકતો, ગરજ કરી નથી શકતો. સત્સંગમાં ખપવાળા ભક્તો કેવા હોય? આમ તો આપણા કવિઓએ લખ્યું છે, આ જગત આખું ગરજના આધારે ચાલે છે. બહુ સરસ આ નાની કવિત,
गर जहि अर्जुन हिजर भयो अरु गर जहि गोविंद धेनु चरावे गर जहि द्रौपदी दासी भई अरु गर जहि भीम रसोई पकाई गरज बड़ी सब लोगन में अरु गरज बिना कोई आवे न जावे कवि गंग कहे सुनो शाह अकबर गरज ही बेबी गुलाम रिझावे। तमारा संसार ना जितला व्यवहार छे बद्दानी पाछळ शुं छे गरज। पेली वात छे ने, बे मित्रों बैठेला, एक मित्र उदास हतो कि केम ए के मारा घरवाळा बधुं मारी पासे करावे। તે કે મારા તો બહુ સારા, કેમ કે પાણી લાવી દે, કહું તો પાવડર લાવી દે, માગો તો બ્રશ લાવી દે, પણ ક્યારે હું વાસણ ધોતો હો, હવે તું વાસણ ધોવા બેહે ત્યારે તો સંસારનો વ્યવહાર ગરજના આધારે ચાલે છે। સત્સંગમાં આપણે ગરજ નથી કરી શકતા, સંત પાસે નહીં, ભક્ત પાસે નહીં, થોડા નમવું પડે, થોડું જતું કરવું પડે। શ્રીજી મહારાજ વચનામૃતમાં બોલે છે, રામાનંદ સ્વામીના પત્રના શબ્દના સહારે અમે અમારું બધું મનનું ધાર્યું છોડી અને મુક્તાનંદ સ્વામી જેમ કહે એમ કરવા લાગ્યા। બોલો, ભગવાને મનનું ધાર્યું છોડ્યું, મુક્તાનંદ સ્વામી દાસના દાસ થયા। આપણા પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર કથામાં વાત કરે છે, આ સત્સંગમાં ઝીરો થતા આવડી જાય ને તો ભગવાન પાસે હીરો બની જાય। વચનામૃતની બે વાત નાની વાંચું, અમદાવાદનું વચનામૃત ત્રીજું। સુકાનંદ સ્વામીએ પૂછ્યું, જેને વિવેક અને સમજણ ન હોય તે ધણીને કેમ રાજી કરી શકે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે મૂળજી બ્રહ્મચારી અને રતનજી એ ક્યાં ડાહ્યા છે, પણ કલ્યાણનો ખપ અતિશય છે। શબ્દ સાંભળજો, કલ્યાણનો ખપ અતિશય છે, માટે ભગવાન જેમ રાજી થાય તેમ કરતા એમને આવડે છે। ભગવાનને રાજી કરવા માટે, સંતોને રાજી કરવા માટે, ભક્તોને રાજી કરવા માટે ખપ જેવું બીજું ઉત્તમ સાધન નથી। ખપ એટલે શું? સામેથી ફોન કરીએ, સામેથી પૂછીએ, એમની મરજી શું છે એ જાણીએ, એ જાણ્યા પછી એને શું ઈચ્છે છે એવું કરીએ, એને જે ન ગમતો એ આપણે છોડીએ, આટલું શીખી જઈએ ને જીવન ધન્ય બની જાય। અંત્યનું વચનામૃત 24મું, શ્રીજી મહારાજ કૃપા કરીને વાત કરે છે, કૃપા વાક્ય છે। પ્રકૃતિ જવી તે જીવને બહુ કઠણ છે, પ્રકૃતિ એટલે સ્વભાવ, પ્રકૃતિ ટળવી અતિ કઠણ છે, તથાપિ જો સત્સંગમાં સ્વાર્થ જણાય તો પ્રકૃતિ ટળવી કઠણ ન પડે। મહારાજ ઉદાહરણ સાથે જ વાતો કરતા, જેમ દાદા ખાચરના ઘરના માણસોને અમને રાખવાનો સ્વાર્થ છે તો અમને જે પ્રકૃતિ ન ગમે તે રાખતા નથી। દાદા ખાચરે પણ પ્રકૃતિ છોડી ભગવાનને રાખવાનો ખપ હતો, એટલે શ્રીજી મહારાજે પ્રકૃતિ છોડી રામાનંદ સ્વામીના દર્શનનો ખપ હતો, એટલે મુક્તાનંદ સ્વામીએ પ્રકૃતિ છોડી રામાનંદ સ્વામીના સમાગમનો ખપ હતો, થોડું બોલો, એટલે વાલા ભક્તો, સત્સંગમાં ગરજુ બનીને, દાસ બનીને, ભગવાનની સંતોની ભૂખ રાખીને આ સંતો ભક્તો વિના મારું કલ્યાણ કોણ કરશે, એના વિના હું શું કરીશ? કરોડો જન્મથી આ જગતમાં ભટકું છું અને આ જગતમાં માયાની લાતો ખાઉં છું, આ બે ચાર દિવસ સારું લાગે છે, બાકી અંતે તો આ જગતમાં લાતો સિવાય બીજું કશું નથી। જગતને સત્ય જાણી, જગતને આવી રીતે યથાર્થ જાણી અને ભગવાનમાં પ્રીતિ થાય ને ત્યારે ભગવાનની ભૂખ જાગે છે, સંત સમાગમની ભૂખ જાગે છે। અદ્ભુત વાતો છે વચનામૃતમાં મહારાજે કરી છે, કેટલી વાત કરું, જામનગરની એક નાની વાત છેલ્લે કરી દઉં। મહારાજે સંતોને જામનગર મોકલ્યા હતા, સંતોને એકવાર જમવાનું નિયમ આપ્યું હતું, રસકસના નિયમ આપ્યા હતા, જમવાનું મળે નહીં, ભિક્ષા કંઈ આવતી નહોતી જાજી, સંતો થાકી ગયા। ત્યારે સંતોએ એક પત્ર મહારાજને લખ્યો, મહારાજ આપની આજ્ઞા હોય તો નદીના કિનારે લોકો મૂળા ધોવા આવે છે, મૂળાની ભાજી, મૂળાના પાંદડા ત્યાં નાખી દે, એટલે મહારાજ આપની જો આજ્ઞા હોય તો નદીના કિનારે લોકો પાંદડા નાખીને જાય છે, પાંદડા અમે ખાઈએ, હવે ભૂખ સહન થતી નથી। તાળીઓથી વધાવો, કેવા સાધુઓ છે એ! ભગવાન તો એવા હતા પણ સાધુઓ પણ કેવા હશે!
કસણીમાં કસાય એવા હતા. ભિક્ષા મળતી નહોતી, સંતો ભૂખ સહન કરી નહોતા શકતા, નાના નાના સાધુઓ. ત્યારે આવી રીતે મહારાજને પત્ર લખ્યો. શ્રીજી મહારાજે જવાબમાં એક બીજો પત્ર લખ્યો જે બહુ ફેમસ છે, ટૂંકમાં વાંચો છો. વાલા સંતો, તમે આ વાત સાંભળજો અને તમે તમારી રીતે નિર્ણય કરજો. મહારાજ લખે છે, એક મોટા સદગુરુ હતા, એકાંતમાં ભજન કરતા એમની પાસે શિષ્ય આવ્યા. એણે વિનંતી કરી, તમારી સાથે રહેવું છે. ગુરુએ કહ્યું, હું તો અયાચક વ્રત લઈને બેઠો છું, ભિક્ષા માગવા જતો નથી. ગામમાંથી એક સદાવ્રતી એક મુઠ્ઠી ચોખા મને રોજ આપી જાય છે. હું કોઈ પાસે માગતો નથી, એ મુઠ્ઠી બાફી એટલા ચોખા જમું છું, ભગવાનનું ભજન કરું છું. તું શું કરીશ? ગુરુ મહારાજ, તમે ચોખા બાફો ને, એનું ધોવરામણ પાણી જે નીકળે ને એ હું પીશ, તમારી સાથે રાખો. ગુરુ શિષ્ય રહેતા હતા, એમાં ત્રીજો એક મુમુક્ષુ ફરતા ફરતા આવ્યો. એણે વિનંતી કરી, સાથે રાખો. ગુરુએ કહ્યું, અમે બે જણા આવી રીતે માંડ માંડ રહીએ છીએ, તું શું કરીશ? ત્યારે એણે કહ્યું કે ગુરુ મહારાજ, તમે ચોખા રાંધતા પહેલાં ધો ને, એ ચોખાનું જે પાણી હોય ને બરાબર ના તમે જમી લો ને, પછી ચોખા ચોટ્યા હશે ને બે ત્રણ દાણા, એ બે ત્રણ દાણા જમીને પણ હું નિર્વાહ કરી લઈશ, પણ તમારો સમાગમ કરવો છે, મારે રાખો. ત્રણ જણા રહેવા લાગ્યા, એમાં ચોથો મુમુક્ષુ આવ્યો. એણે વિનંતી કરી, ગુરુએ કહ્યું, અમે ત્રણ જણા આવી રીતે રહીએ છીએ, હું એક મુઠ્ઠી ચોખા જમું, ધોવરાવણનું પાણી હોય આ પીવે છે, હાંડલીમાં જે ચોટ્યા હોય એ બધા આ જમે છે, બોલ તું શું કરીશ ભાઈ? મારી પાસે કંઈ છે નહીં નિર્વાહ થાય એવું. ત્યારે ઉત્તમ મુમુક્ષુએ વિનંતી કરી કે તમે ચડું કરો ને, એ તમારું ચડું કરેલું એઠું પાણી પીને પણ હું રહીશ. આવી રીતે ચાર રહેતા હતા, એમાં પાંચમો મુમુક્ષુ આવ્યો. એણે વિનંતી કરી, ગુરુ મહારાજ ઉદાસ થયા, અમે ચાર છીએ, માણ માણ આવી રીતે રહીએ છીએ, તું શું કરીશ? એણે કહ્યું, ગુરુ મહારાજ, હું હવા ખાઈને પણ રહીશ, પણ મને તમારી સાથે રહેવા દો, મારે બસ મારા આત્માનો મોક્ષ કરવો છે. મહારાજે સંતોને કહ્યું, સંતો, જેને કલ્યાણનો ખપ હોય એ શું ન કરી શકે, માટે આ વાર્તા વાંચીને તમને જેમ યોગ્ય લાગે તેમ કરજો. સંતોએ પત્ર વાંચ્યો અને મહારાજને વિનંતી કરી. મહારાજ, અમે સમજી ગયા, હવે આજ પછી આવી વિનંતી જ ક્યારેય નહીં કરીએ તમને. લો, તાળીઓથી વધાવો એ કેવા મહારાજ. આજે ઘણા માતા પિતા દીકરાના પ્રેમના ઘેલા એટલા બધા થયા હોય, દીકરાના મોહમાં પડી ગયા હોય, દીકરાને હથેળીમાં ને હથેળીમાં રાખતા હોય, પણ તમને ખબર છે એ તમારો પ્રેમ એ દીકરો નહીં પચાવી શકે. તમારે દીકરાના ઘડતર માટે દીકરાને સાચો રસ્તો બતાવવો પડશે, સુખ દુઃખનો અનુભવ કરાવવો પડશે, સત્ય શું છે બતાવવું પડશે. જ્યાં સુધી નહીં સમજાવો ને ત્યાં સુધી દીકરો નહીં સમજી શકે. અને અંતે માતા પિતા જ દુઃખી થાય છે. તમે જુઓ છો, જેટલા તમારામાંથી મોટા ભાગના વડીલો બેઠા છે, દરેકના ઘરે કોઈક ને કોઈક નાનું મોટું સંતાન છે, તમે અનુભવ્યું હશે. અબ્દુલ કલામ એટલા માટે કહેતા, દીકરો જે માગે બધી વસ્તુ આપશો ને તો દીકરાને વસ્તુની કિંમત સમજાશે, પણ તમારી કિંમત ક્યારેય નહીં સમજાય. જે માતા પિતા એકલો પ્રેમ આપે છે એના દીકરાઓ ક્યારેય પણ માતા પિતાના પ્રેમને પચાવી નથી શકતા. ઉત્તમ સદગુરુ એ છે, કુંભાર જેમ ઉપરથી ટપલી મારે અને અંદરથી હાથ રાખે, એમ ઉત્તમ સદગુરુ એ છે, પોતાના શિષ્યના ઘડતર માટે ટકોરા મારે. વચનામૃતમાં મહારાજે વાત કરી, મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય પણ જો લલોચપો રાખે તેનો સમાગમ ન કરવો. વચનામૃતમાં મહારાજે વાત કરી, સાધુ નિત્ય પાંચ ખાસડા મારતા હોય, કેટલા? થોડું બોલો જોરથી. આપણે કોઈ મારે છે અહીંયા? અને મારે તમે ખાવ ખરા? એ તો કયો પેલા, કેમ કે સંતો ક્યારે નહીં મારતા હોય. ક્યારે તમે કીધું સ્વામી મહારાજે વચનામૃતમાં લખ્યું, એકાદ વાર તો ટ્રાય કરી છો? હા, તો આપણે મહિમાની વાત કરીએ એમાં વસ્તુ જુદી છે, પણ વાલા ભક્તો, એક વાર તમારે ને મારે ખરા ખપવાળા થવું પડશે. ખપવાળો છે ભગવાનને રાજી કરી શકે છે, ખપ વિનાનો ક્યારેય રાજી નથી કરી શકતો. વચનામૃતનો સિદ્ધાંત છે. કેટલા વચનામૃત વાંચ્યા જોયું ને તમે. ખપવાળો જીવ પ્રકૃતિને ટાળી શકે છે, ખપ વિનાનો જીવ પ્રકૃતિ ટાળી નથી શકતો. સ્વભાવ જ જીવને કલ્યાણના માર્ગમાં બાધક છે. હમણાં અમે વિચરણમાં હતા, ગુરુજી બહુ સરસ વાત કરતા હતા વારે વારે. એમાં એક વાત કેટલી વાર ગુરુજીએ કરી, કલ્યાણમાં બે વસ્તુ નડે છે, એક પોતાનો સ્વભાવ અને બીજાનો અભાવ.
આપણા સ્વભાવ ટાળવા છે તો ખપ રાખવો પડશે. કોનો? આ મહારાજનો, આ સંતોનો, આ ભક્તોનો, આ સાચા સગા છે એનો ખપ રાખીશું ને. એક છેલ્લી બહુ સરસ શાયરી, હમણાં અમે વિચરણમાં હતા, ગ્રહણની રાત્રે સભા હતી, આખી રાત તમે ખબર છે તમે બધા કર્યું હશે, અને મેકન મંદિરમાં એ સભા હતી ને ભાઈ, અમારા સંજીવ ભગત રંગ રાખ્યો. હા, એટલી સરસ વાતો ગ્રહણના સમય દરમિયાન હરિભક્તોએ કરી. એક સરસ મજાની શાયરી બોલ્યા, મને એવી યાદ રહી ગઈ. ઓ તેરતે તેરતે ડૂબ ગયે, વો તેરતે તેરતે ડૂબ ગયે, સમજો છો ને તમે, જીસકો ખુદ પે ગુમાન થા ઓર વો ડૂબતે ડૂબતે ભી તેર ગયે, ડૂબતે ડૂબતે ભી તેર ગયે, જીસ પે ખુદા મહેરબાન થા. હે, આ શાયરીમાં એવું છે, એક જ લાઈન હોય પણ એટલું જો સમજાય ને કોકને, લાઈટ થઈ જાય ને, કેમ અંજવાળું થાય, અંજવાળું કરી દે. એક નાની બીજી વસ્તુ બહુ સરસ કોઈ લખ્યું છે, કાંટો પણ ફૂલ બને, સાચું કે ખોટું? તમને એમ લાગે કવિઓના મગજ. કાંટો પણ કદીક ફૂલ બને જો પ્રેમના પિયુષ મળે. કાંટા જેવો માણસ હોય ને, જોબન પગી જેવો હોય, ફૂલ જેવો બની જાય. કાંટો પણ કદીક ફૂલ બને જો પ્રેમના પિયુષ મળે, જળ પણ ચેતન બને જો મારા મહારાજની ઈચ્છા ભળે. હે, તમને ખબર છે ને, તાળીઓથી વધાવો કેવું જોરદાર લખ્યું જેણે લખ્યું એને. કાંટો પણ કદીક ફૂલ બને જો પ્રેમના પિયુષ મળે, જળ પણ ચેતન બને જો મારા મહારાજની ઈચ્છા ભળે. અરે રસ્તા પણ ટૂંકા પડે, રસ્તા પણ ટૂંકા પડે. 10 કલાકનો રૂટ હોય, આપણે 10 કલાક પૂરા થઈ ગયા. રસ્તા પણ ટૂંકા પડે જો સારો ભૂમિયો મળે, અને સ્વભાવ પણ સરળ બની જાય જો સંતોની કૃપા મળે. છેલ્લી એક નાની વાત સાથે આજની સભા પૂરી કરીશ. આપણા એક બહુ સારા હરિભક્ત આ સભામાં બેઠા છે, પણ એમનો ક્રોધ એટલે બાપા, હે, આપણે આમ જાજી ઉપમા તો ન અપાય, પણ ક્રોધમાં એ ક્રોધની વાત આવે એટલે સર્પ જાતિ યાદ આવે, બરાબર? આવો ક્રોધ એમણે પોતે કરેલી વાત એટલે કહું છું. અને મંદિરમાં હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ ઘરે જઈને જે ફૂફાડા મારે ને, એના ફૂફાડા મંદિર સુધી સંભળાય, બોલો. હે, પણ એક બે વખત સંતો પાસે ફરિયાદ આવી. અમે સંતો છે ને બહુ જાહેરમાં બધી વાતોને, પણ ખાનગીમાં બધું કહી દઈએ છીએ, કેવો કોકને ખાસડો તો મારવો પડે ને ક્યારે. મને યાદ છે એક બે વખત સંતોએ ટકોર કરી. આજે એમનો સ્વભાવ એટલો બધો ચેન્જ થઈ ગયો, તાળીઓથી વધાવો, આ ખાસડાથી. શ્રીજી મહારાજ વચનામૃત અંત્યનું 24મું કહે છે, પ્રકૃતિ ટળવી અતિ કઠણ છે, પણ સ્વાર્થ જાગે ને તો ગમે તેવી પ્રકૃતિઓ ટળી જાય. અરે અંત્યનું 27મું, મહારાજ કે પ્રકૃતિ સ્વભાવ ચેતન્યમાં જડાઈ ગયા હોય છે, ચેતન્યમાં. માણસ મરી જાય પણ સ્વભાવ નથી છૂટતો, જન્મો જન્મ સ્વભાવ સાથે લઈને જાય છે, તેમ છતાં ખપ વાળો હોય ને તો સ્વભાવને ટાળી નાખે છે. તમારે ને મારે કલ્યાણના માર્ગમાં અવરોધ બનનારા સ્વભાવો ટાળવા હોય તો બસ આ નાની પંક્તિ બધા ભક્તો યાદ રાખવી પડશે. એકવાર પંક્તિનું ગાન કરી આવો, આપણે સભાને પૂરી કરીશું. ગરજુ બિનન હરિ હિત લાવે, ગરજુ પાસસ જે ચલી આવે, ગરજુ બિનન હરિ હિત લાવે. ગરજુ કે હરિ હોત હે બેલે, ગરજુ હોત હે બેરે, ગરજુ કો કબુ દિયે ન મેલે, ગરજુ કો કદી દિયે ન મેલે, હે ગરજુ કો કબુ દિયે ન મેલે, ગરજુ કો પ્રભુ દિયે ન મેલે. કેટલી વાત ભગવાન હેત કોના ઉપર કરે છે, કોના ઉપર? થોડું જોરથી બોલો. ભગવાન સામે ચાલીને, ભગવાન અને મોટા પુરુષ સામે ચાલીને કોની પાસે જાય છે? જવાબ આપો થોડો જોરથી. ભગવાન કોની રક્ષા કરે છે ખરા સમયમાં? જવાબ આપો. અને ભગવાન કોના ગુના માફ કરે છે? આ
આ ચાર મોટો ફાયદો આપણે સાંભળો, એ ચારે ચાર બેનિફિટ જો લેવા હોય તો જીવનમાં ભગવાન સંત એની આગળ ગરજ કરતા શીખીએ, એના ખપવાળા બનીએ, એની ભૂખ જગાડીએ, એની આગળ દાસના દાસ થતા શીખીએ. જો આટલું આવડી જાય ને કામ થઈ જાય. હા, બહુ અઘરું છે આ ખરેખર જો કહેવામાં આવે ને તો કોઈને પચેવું નથી. હા, માટેવાળા ભક્તો ખપવાળા બનીએ. સંતો ભક્તો નિધડક થઈને આપણે આપણને કહી શકે, રોકી શકે, ટોકી શકે એવું આપણું જીવન થાય, એવા તો થવું જ પડે. જો નહીં થઈએ ને તો આ સ્વભાવ આપણને અક્ષરધામ સુધી નહીં પહોંચવા દે. આ સાગરની ગઈકાલની કથાની અધૂરી વાત આજે એકાદશીના દિવસે આપણે શ્રવણ કરી બે મિનિટ માટે ધૂન કરીએ. સ્વામી નારાયણ, 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 તાળી પાડીને શ્રી ઘનશ્યામ મહારાજની જય.